फ्रेंड्स गुड मॉर्निंग। तमे जे पेलो पीरियडिक असेसमेंट टेस्ट लीधो तो एकम कसोसिटीनो एनो आपणे सोल्यूशन करीशुं। मैं हेमंत पंचाल, आई वेलकम टू एचीवर स्कूल ऑफ साइंस लिमडी। एंड आपणे जाते ज आपणे सोल्व करवानुं छे, तो आपणे तमे जाते हूँ जे एनो जवाब कहूँ छूँ ए रीते तमारे जवाब लखवाना छे नोटबुक पर अने मने बतावानुं रहेशे। तो देखो आपणे एम करीए કે પહેલાં પ્રશ્નનો જવાબ છે, પેરેગ્રાફ પાછળ પ્રશ્નનો જવાબ લખો। આ પેલો આપણે જે પાઠ ભણ્યા, કયો પાઠ ભણ્યા આપણે? પેલો બીજો પાઠ, તો તાનસેનવાળો, એના પાઠમાંથી જ સવાલો છે। તો આ લખીએ, હુ લાઈવ સિમ્પલ લાઈફ, તો આપણે એ જવાબ લખીએ છીએ। તો આપણે એનો જવાબ લખીએ, નીચે આપણે આન્સર લખી દઈએ કે આન્સર, એક મિનિટ, ગુજરાતી થઈ ગયું છે તો આપણે એનો હિન્દી અંગ્રેજી કરી દઈએ। आंसर शू छे? आंसर हु लिव सिंपल लाइफ। अपने सिंपल लाइफ कौन जीवतू तू, संत हरिदास के तानसेन के अकबर? तो एनो जवाब छे संत हरिदास। तो जवाब शू आवेगा हूँ लखी दऊ छू, संत हरिदास। हरिदास वर्स सिंपल लाइफ, हु लाइव, तो अथवा लाइव संत हरिदास लाइव सिंपल लाइफ, सिंपल लाइफ आंसर छे। हवे देखो नेक्स्ट क्वेश्चन आपणे जोईशुं, वेर डिड संत हरिदास लाइव? હવે ક્યારે તો સંત હરિદાસ તો વૃંદાવનમાં, ક્યારે તો? તો આન્સર આપણે લખીએ, તો આન્સર ઇઝ, તો અહીં લખવું પડશે કે સંત હરિદાસ, સંત હરિદાસ લાઈવ ઇન વૃંદાવન। ક્યારે હતા? વૃંદાવન, વૃંદાવન નિયર ઇનેહન્ટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના, એહન્ટ બરાબર, ઓન ધ બેન્ક, બેન્ક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે બરાબર, યમુના નદીના કિનારે રહેતા હતા। કોણ રહેતો હતો? યમુના નદીના કિનારે વૃંદાવનમાં રહેતા હતા, એ ઝૂંપડીમાં રહેતા હતા। નેમ ધ ડિસિપ્લિન ઓફ સંત હરિદાસ, તો એનો આન્સર લખીશું આપણે, લખી દઈશું બેજુ બાવરા। જો અહીં આપેલું છે, જો અહીંયા આપણે કોપી પેસ્ટ કરી લઈએ, બેજુ બાવરા એન્ડ તાનસેન બરાબર, કંટ્રોલ સી, તો એ જવાબ બી લખી દઈશું, આન્સર પહેલાં લખીશું, આન્સર શું આવશે? બેજુ બાવરા એન્ડ તાનસેન હે ડિસિપલ ઓફ સંત હરિદાસ। તો હરિદાસ વોઝ ડિવોટેડ ઓફ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, શું હતા? લોર્ડ ખર, ઓકે, લોર્ડ કૃષ્ણ, જો આ આન્સર ઉપર આપેલા છે, લોર્ડ કૃષ્ણ બરાબર, ઓકે। અકબર વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન, ટ્રુ ઓર ફોલ્સ? અકબર થોડા ડેલી રૂટીન પર બિઝી હતો, સંત હરિદાસ હતો, એનો આન્સર શું આવેગા? ફોલ્સ આવેગા, તો આન્સર ઇઝ ફોલ, ઓકે। હવે દેખો ડબલ્યુ ક્વેશ્ચન બનાવવાના છે આપણે, આપણે તો દેખો આ બધા ટેન્સીસના છે, એડી ભૂતકાળના, સાદો ભૂતકાળના ટેન્સીસ છે, આ ટેન્સીસ છે, એમાં હે ને હું તમને બતાવું એ ચર કરવાનું છે। આ સાદા ભૂતકાળના બધા આપેલા છે, તો હજી સાદો ભૂતકાળ ચાલુ નથી, તેમ છતાં આપણે જોઈ લઈએ। આ પહેલાં પાઠમાં આપેલા છે, પહેલાં પાઠની અંદર મેં તમને સમજાયા હતા બરાબર। તો સુનિતા વિલિયમ સ્ટેટ ઇન ધ સ્પેસ ફોર 36 ડે, તો આન્સર શું આવેગા? આન્સર હુ સ્ટેર ઇન ધ સ્પેસ ફોર 36 ડે, ફોર 36 ડેઝ, ઓકે।
આનો આન્સર આવશે. હવે બીજાનો આન્સર શું આવે? કા દેખજો, તમે ધ્યાનથી સાંભળજો કે વેનથી પ્રશ્ન પૂછે. વેન એટલે ક્યારે? સમય વિશે પ્રશ્ન પૂછવા માટે શું વપરાયગા? વેન. વેન ક્યારે સમય વિશે પ્રશ્ન પૂછવા માટે શું વપરાયગા? તો વેન મૂકીશું. તો આપણે એનો આન્સર આપણે શું કહીશું એને? આપણે જોખો વેન એટલે ક્યારે સમય વિશે પૂછે, તો એ સમય શું છે? ઓન 20 ઓક્ટોબર 1969. તો એ આન્સર આવે, એટલે એ એ આન્સરમાં આવે. નહીં તો આન્સર શું છે આપણે જોઈએ. આન્સર ઇઝ વેન. પહેલાં લખીશું, વેન વોઝ ગાંધી મહાત્મા ગાંધી બોર્ન. વેન વોઝ મહાત્મા ગાંધી બોર્ન. આ આન્સર છે. ક્યારે? એરપોર્ટ. બરાબર. આ પોરબંદર બી લખી શકો. ક્યારે એટલે સમય આપેલો છે? તો 20 ઓક્ટોબર 1869. તો એ સમય આવે નહીં. તો આપણે એમ બી લખીએ ક્યારે મહાત્મા ગાંધી જન્મ થયો હતો. તો ક્યાં પછી આપણે પોરબંદર લખી દઈએ. એટ પોરબંદર, એટ પોરબંદર. એક પોરબંદરમાં ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? આપણે આન્સર ક્વેશ્ચન માર્ક કરાઈ ગયા બધામાં. ઓકે, વાંધો નહીં. ચાલો હવે ઓઠી પ્રશ્ન છે ત્રીજો. મુન્ના ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. તો એનો આન્સર શું આવેગા? તો વોટ ડીડ મુન્ના ડ્રિંક બરાબર ઇન ધ મોર્નિંગ. ઇન ધ શું પીવે છે? તો કર્મ આવે નહીં આના. બરાબર, કર્મ આવે નહીં. તો દે અરે, હવે ચોથો છે, દે અરેન્જ ધ એ મીટિંગ ઇન ધ સ્કૂલ. તો મીટ હવે ક્યારે મીટિંગ કરી હતી? તો વેર એટલે ક્યાં, સ્થળ વિશે. તો વેર ડીડ દે અરેન્જ એ મીટિંગ. એ મીટિંગ એક મેડમ, તો ક્યાં કરી હતી મીટિંગ? તો સ્કૂલમાં. તો સ્કૂલ આવે નહીં સવાલમાં. સવાલ જ્યારે પૂછતો હોય તો સ્કૂલ આવે નહીં. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? ચલો હવે દેખો, સુજાતા બોટ એ ન્યૂ ડ્રેસ ફોર હર બર્થડે. તો શા માટે એટલે કે વાય? તો જવાબ શું છે? વાય એટલે પ્રશ્ન પૂછો. વાય આપણે આન્સર લખીએ, વાય ડેર સુજાતા બાય એ ન્યૂ ડ્રેસ. શા માટે ખરીદે છે? તો પહેરવા માટે બર્થડે પર. તો ન્યૂ ડ્રેસ શા માટે ખરીદે છે? તો એના બર્થડેના પહેરવા માટે, ફોર અવર બર્થડેના માટે. તો શા માટે એટલે કારણ છે, કારણ વિશે પ્રશ્ન પૂછવા માટે. તો દેખો અહીંયા ખાલી કે આપેલી છે. તો દેખો આપણે બે સમજાઈ હતી બીજા પાર્ટમાં, એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. ધ રેબિટ ઇઝ ખાલી ગયા ધેન હોર્સ. ભાઈ રેબિટ સસલું નાનું હોય ભાઈ, હે ને? પણ સસલું નાનું હોય કોના કરતાં હોય? પેલા ઘોડા કરતાં. ઘોડો મોડો હોય તો અહીંયા સ્મોલર આવેગા. શું આવેગા? સ્મોલર. બરાબર, સ્મોલર. પછી અહીંયા દેખો ટ્રેન ઇઝ ખાલી ગયા ધેન બસ. હવે બસ ફાસ્ટ દોડે કે ટ્રેન દોડે? ઓબ્વિયસલી હા, એ ફાસ્ટ દોડે ભલે, પણ એ લોંગ છે, લોંગર છે, લોંગેસ્ટ છે. તો એ લોંગર લાંબી છે ટ્રેન પેલા બસ કરતાં. હવે બસને તો એક ડબ્બો આવે, પેલા ટ્રેનનો તો 10-15 ડબ્બા આવે. તો લોંગર. એ ઓરેન્જ ઇચ એ ખાલી ગયા એઝ એ એમ્પલ. દેખો એપલ જેવું જ છે, એઝેસ આપેલું છે, હંમેશા મૂકી દેવાનું બિગ, હે ને? હવે ઓરેન્જ જેટલું જ એપલ છે. બરાબર, તો બિગ બિગ એઝ બિગર, અથવા તો બિગ બિગ એઝ બિગ બિગર, એટલે કે તમે લખી શકો, બિગર પણ લખી શકો. ઓકે, બિગ એટલે એના જેવું છે. ધ હિમાલય ઇઝ ધ ખાલી ગયા માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. હવે હિમાલયનું કેવું છે? હાઇએસ્ટ છે, ધ હાઇએસ્ટ છે,
હિમાલય કેટલું મોટું છે માઉન્ટેન આખા વિશ્વમાં, તો હાઈએસ્ટ આવેગા, કેટલું ઊંચું હાઈએસ્ટ. કોઈ દાડો ભાળ્યું હતું, દેખ્યું હતું કોઈ દાડો હિમાલય, કોઈ પિક્ચરમાં દેખ્યું હતું કેટલું ઊંચું આવે? બહુ ઊંચું આવે ને હાઈએસ્ટ, કેમ ટાઈપ થતું નથી? હાઈએસ્ટ, હાઈએસ્ટ લખી દીધું તો હાઈએસ્ટ આવે. દેખો હંમેશા યાદ રાખજો, સુપરલેટિવમાં જ્યારે પણ આવે તો ધ આગળ આવે, ESTE આગળ ધ આવે. ભાઈ ધેન છે તો લાર્જર લખી દો, ધ સિટી ઇઝ લાર્જર ધેન વિલેજ. હવે સિટી મોટી જોઈએ ને ભાઈ, લાર્જર. ઓકે, આટલું આન્સર થઈ ગયું. હવે આ તો એક વાક્ય બનાવો છે, ધેર ઇઝ એ બ્યુટિફુલ ગાર્ડન ઇન અવર ફેર. હવે આમાં એવું બનાવવાનું છે કે આ ધેર ઇઝ એ વાક્ય બનાવો છે, ધેર ઇઝ થી ધીર ઇઝ એ ફેર ફેર ઇન અવર વિલેજ, ઇન અવર વિલેજ. દેરારથી પ્રશ્ન બનાવે છે તો બરાબર. પછી ટોય સ્ટોર, હવે ફેરમાં શું હોય? ટોય સ્ટોર હોય તો દેરારથી બની શકીએ. તો દેર ઇઝ અ ટોય શોપ, ટોય સ્ટોર ઇન ધ ફેર, ઇન ધ ફેર. સ્કૂલ છે, દેર ઇઝ એ સ્કૂલ ઇન ધ ઇન માય વિલેજ, એ બી શકીએ. દેર ઇઝ એ સ્કૂલ ઇન માય વિલેજ. અ ફ્રેન્ડ વિશે, ફ્રેન્ડ તો ચલો આ ફ્રેન્ડ વિશે લખવું હોય, દેર ઇઝ એ ટુ ફ્રેન્ડ ઇન ધ દેર ઇઝ દેર આર આવેગા, દેર આર ટુ ફ્રેન્ડ્સ. ઇન ધ વિલેજ બરાબર, જાયન્ટ એટલે કે આ ફેર વિશે લખવાનું છે. અહીંયા ગાર્ડન ભલે છે પણ અહીંયા ફેર વિશે છે, અહીંયા ધેર ઇઝ એ બ્યુટિફુલ ગાર્ડન એ વર્ષ છે. તો આમાં ફેર વિશે લખી દેવાનું, ફેર વિશે નિબંધ લખી દેવાનું. ધેર ઇઝ એ જાયન્ટ વિલ જાયન્ટ વિલ ઇન ધ ફેર બરાબર. આવી તર બી દેખો શબ્દો, 6-7 શબ્દોનો વાક્યનો બનાવવો છે તો 6-7 વાક્યનો બનાવવાનું છે બરાબર. આરો ફેર વિશે નિબંધ લખી દેવાનો એવું હોય તો નોટબુકમાં બરાબર. ઓકે, રીના ક્વેશ્ચન 5. રીના એ ડૉક્ટર, ટીના ઇઝ અ ડૉક્ટર. હવે બંને ડૉક્ટર છે તો રીના એન્ડ ટીના આર ડૉક્ટર. હવે તમને કન્જક્શનમાં સમજાયું હતું તો દેખો અહીંયા આન્સર, આપણે બીજાનો આન્સર લઈ લઈએ. સી ઇઝ એ લિટલ, સી ઇઝ એ બરાબર, તે નાની છે પણ બહુ બહાદુર છે, બટ બરાબર આપેલું છે આન્સર. દેખો સી ઇઝ એ લિટલ બટ બ્રેવ. તો ટીના આ એન અને બટનો તમને સામા, મેં તમને એક પ્રશ્ન મેં તમને બતાવ્યો હતો વિડીયો કન્જક્શનનો, તે તમારે જોઈ લેવાનો, તો એનાથી તમને બધું ખ્યાલ આવી જશે. તો આનો જ આન્સર લખો, કલા ઇઝ ટીચર, માલા ઇઝ ટીચર. તો કલા એન્ડ માલા આર ટીચર, આ ટીચર્સ આવશે બરાબર આનું. હા, હવે ત્રીજો, હવે આનો આન્સર જોઈ લઈએ આપણે. રેનુ ઇઝ ક્લેવર, રેનુ ઇઝ લેજે. હવે રેનુ હોશિયાર છે પણ બહુ આળસુ છે મારા જેવી, તો રેનુ ઇઝ ક્લેવર બટ સી ઇઝ
इज लेजी। बराबर आनो आंसर छे। पछी महेश विजिटेड सर्कस, तो रमेश विजिटेड अलग बन्ने महेश अंच रमेश बन्ने जाए छे मेला मा सर्कस मा, तो महेश एंड रमेश आर विजिटेड, महेश एंड रमेश आर विजिटर सर्कस। बराबर हवे आनो आंसर देखिए, चौथानो आंसर जी लिए, ते रीच्ड एट द बस स्टॉप, दे मिस द बस। हवे तेओ तो बस स्टॉप पर पहुंच्या, पण तो ये बस मिस कर नाखी, चूकी गया। दे रीच्ड एट द बस स्टॉप, एट द बस स्टॉप बट दे मिस्ड द बस। बराबर अबे देखो, जय इज माय फ्रेंड, जय इज माय फ्रेंड અને વિનુ ઇઝ માય ફ્રેન્ડ, તો જય અને બંને મારા મિત્રો છે, તો આન્સર શું હતા, જય એન્ડ વિનુ આર માય ફ્રેન્ડ। બરાબર ફ્રેન્ડ્સ આવશે, કે આપણે એક કરતાં વધારે વ્યક્તિની વાત કરતા હોય તો ટીચર્સ આવશે। બરાબર ટીચરની જગ્યાએ ટીચર્સ આવશે, આમાં ફ્રેન્ડની જગ્યાએ ફ્રેન્ડ્સ આવશે। સો આ આપણે જોઈ લીધું આપણું સોલ્યુશન એકમ કસોસિએશનનું, તો ધ એન્ડ લઈ લઈએ ધ એન્ડ। બરાબર આ આનું શું થઈ ગયું, ઓકે આનું સોલ્યુશન પૂરું થઈ ગયું। સો પ્લીઝ કન્સન્ટ્રેશન અને આ બધો આન્સર લખી દેવાના છે। ઓકે બાય એવરીવન, થેન્ક યુ ટુ ઓલ, બાય।